નીલકંઠ વિદ્યાલયમાં દસમામાં અભ્યાસ કરતી રાજવી વિજયભાઈ પટેલ સમગ્ર ગુજરાતમાં 99.99 પીઆર મેળવીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે। એસએસએનું પરિણામ આવતા જ રાજવીના પરિવારમાં આજે માતા પિતા દાદી તેમજ નાનો ભાઈના ચહેરા ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર લીંબડી શહેર તેમજ નીલકંઠ વિદ્યાલયના સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા। આમ કુમારી રાજવીએ પ્રથમ નંબર મેળવીને લીંબડીનું તેના મા બાપ અને નીલકંઠ વિદ્યાલયનું નામ ગૌરવ વધાર્યું છે। અને દીકરીના માતા પિતાએ વધુમાં જણાવેલ કે રાજવીને આગળ જઈ ડોક્ટર અથવા કલેક્ટર બનીને લોકોની સેવા કરવી છે। હાલ રાજવી નીટ માટેની તૈયારી માટે અમદાવાદ ગયેલ છે। રાજવીના માતા પિતા હાલમાં સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મારી પુત્રી પટેલ રાજવી વિજયભાઈ આજે ધોરણ 10નું રિઝલ્ટ હતું તે નીલકંઠ વિદ્યાલયમાં તે ધોરણ 10માં ભણતી હતી। આજે પરિણામમાં એનું નીલકંઠ વિદ્યાલયમાં ફર્સ્ટ, જિલ્લામાં ફર્સ્ટ અને આખા રાજ્યમાં 99.99% સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવેલ છે। એ માટે હું આ નીલકંઠ વિદ્યાલયના સંચાલક લાલાભાઈનો, એના તમામ શિક્ષકગણનો અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી વિદ્યાર્થીનીનું જોઈ અને આજે નીલકંઠમાં એક એટલો બધો ઉત્સાહ છે વિદ્યાર્થીઓમાં કે ન પૂછો વાત તેને, અને આવો નવો ઉત્સાહ આવતા વર્ષે પણ ભવિષ્યમાં પણ જળવાય રહે એવી મારી અંતરથી પ્રાર્થના, ઈચ્છા અને અભિનંદન છે। આજ રોજ ખૂબ જ આનંદ સાથે આપ સૌને જણાવું કે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આજે જાહેર થયું છે, જેમાં અમારી સંસ્થાની વિદ્યાર્થીની બેન શ્રી કુમારી પટેલ રાજવી વિજયભાઈ કે જેણે પોતે 99.99 પીઆર સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેની અમને, તેના પરિવારને અને સારાઈ પટેલ સમાજ અને લીંબડી તાલુકાને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે। બેન રાજવીએ પ્રાપ્ત કરેલ પ્રથમ ક્રમાંકથી શાળા પરિવાર અને બાળકો ખૂબ જ આનંદમાં છે, જેઓ હાલ બહાર ઢોલ નગરના તાલે ઝૂમી પણ રહ્યા છે, ખૂબ લીંબડીમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। બેન રાજવીની પહેલેથી એક આશા હતી કે મારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરો અને ભવિષ્યમાં ડૉક્ટરી લાઈનમાં જઈને ગરીબ લોકોની ખૂબ જ સેવા કરવી એવું એનું સપનું હતું, જેનો અમને પણ પાક્કો ભરોસો હતો કે અમારી જે રાજવી છે એની મહેનત ચોક્કસ એક દિવસ રંગ લાવશે જ, અને આજે એને એની મહેનત જે છે એ સાકાર કરી બતાવી છે, જેનો તમામ શિક્ષકો, રાજવી, રાજવીના મમ્મી પપ્પા, સમગ્ર લીંબડીને ખૂબ ખૂબ આનંદ છે। ફરીથી આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા બદલ હું બેન રાજવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આભાર।